जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 8 धार्मिक सामाजिक जागृति तीजो भाग में अभ्यास करीशुं। आज आप जोईशुं मुस्लिम समाज सुधारा चळवळ। तो 19मी सदी में उत्तर प्रदेश में रायबरेलीना सैयद अहमद खान अने बंगाळना सरियतुल्ला आ लोकोनी आगेवानी हेठळ मुसलमानोमां सामाजिक अने धार्मिक जागृतिनो आरंभ शुरू थयो। तेमणे धार्मिक नेता दिल्लीना शाह वलीउल्लाह खां उपदेशमांथी प्रेरणा मळी हती। तेओ मानता हता कि भारतमां इस्लाम धर्म दूषित थवाथी देश उपर अंग्रेजोने शासन स्थाप्युं हतुं। भई इस्लाम धर्म अने संस्कृति ने मजबूत अने शुद्ध करवा माटे एमणे वहाबी आंदोलन शुरू कर्युं। वहाबी आंदोलन बाद थोड़ा मुसलमानों में पाश्चात्य विचारों नो प्रभाव वधता अंग्रेजी शिक्षण प्रमाण वध्युं। अंग्रेजी शिक्षण अने धार्मिक आर्थिक सामाजिक जे पण सुधारा थवा जेवा थया। હવે આ સર સૈયદ અહેમદ જે છે એમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા તેઓ। તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા। 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા હતા। તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું રૂઢિચુસ્તા દૂર કરવા માટે પ્રયત્ન કર્યો હતો। તો સર સૈયદ અહેમદ જે છે એમનો કુટુંબ ઉમરાવ કુટુંબમાં થયો હતો અને એમણે મુસ્લિમોમાં જે કુરિવાજો છે એને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા હતા। તેમણે 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું। 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે। ત્યાર પછી અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી એમને અને મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કર્યા હતા। એમણે બુરખા પ્રથા બાલ લગ્ન પ્રથાનો પણ વિરોધ કર્યો હતો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ પણ કરી હતી। તો આ રીતે સર સૈયદ અહેમદે મુસલમાનોમાં જે પણ કુરિવાજો છે એ દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કર્યો હતો। ત્યાર પછી શીખ સમાજની આપણે વાત કરીએ તો 19મી સદીની અંદર સુધારાની અસર જે છે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યા। ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી। શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી માટે અમૃતસરમાં ખાલસા કોલેજ શરૂ કરવામાં આવી। તો આ રીતે શીખ સમાજની અંદર પણ ધીમે ધીમે સુધારાઓ થયા। ત્યાર પછી પારસી સમાજની વાત કરીએ તો અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ સમાજ સુધારા માટે 1851માં રહનુમા ઈ મજર દેવબંધ સભાની સ્થાપના કરી। દાદાભાઈ નવરોજી આ સંસ્થાના નેતા હતા। આ સંસ્થાએ રાષ્ટ્ર ગુપ્તદાર નામનું સમાચારપત્ર શરૂ કર્યું। પારસી સુધારણા આંદોલનને વેગવતું બનાવવા માટે કે આર કામા બહેરામજી મલબારી પણ ધર્મ અને સમાજ સુધારણો કાર્ય કર્યું હતું। શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ખાસ ભાર મૂક્યો હતો। એમણે બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહને ઉત્તેજન આપતું કાયદો બનાવ્યો। મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન
1891 માં લગ્ન માટે સંમતિ વય ધરાવતો કાયદો બનાવ્યો હતો. હવે આપણે આવો અભ્યાસ કરવાનો છે જ્યોતિબા ફુલે એના વિશે. ઘણી વાર પૂછાય છે તો થોડું ધ્યાન રાખજો. જ્યોતિબા ફુલે તો આ જે છે મહારાષ્ટ્રના સમાજ સુધારક છે. બીજી બાબત છે એમણે સ્ત્રીઓ અને દલિતના પ્રશ્નો પર ખાસ કાર્ય કર્યું હતું. 1857 માં પુનામાં કન્યાશાળા શરૂ કરી. 1877 હિંમત અને ઉત્સાહ જગાડવા માટે અમને યાદ રાખજો. ખાસ મહત્વપૂર્ણ કાર્ય છે એમનું. સત્યશોધક સમાજ, સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી એમને. તો આ રીતે એમનું મહત્વપૂર્ણ યોગદાન છે. તો એ મહારાષ્ટ્રની અંદર જાણીતા સમાજ સુધારક હતા અને એમણે સત્યશોધક નામના સમાજની સ્થાપના કરી હતી. ત્યાર પછી આપણે હવે જોઈશું ઠક્કર બાપા, જેમનું મૂળ નામ હતું અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપા. તો આ જે અમૃતલાલ ઠક્કર એ ઠક્કર બાપા તરીકે ઓળખાય છે. ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ખાસ કામ કર્યું હતું. અખિલ હિન્દ હરિજન સંઘ ના મંત્રી તરીકે વર્ષો સુધી કાર્ય કર્યું. ત્યાર પછી એમનો જન્મની વાત કરીએ. આપણે જન્મ ભાવનગર માં ઈસવીસન ક્યારે થયું હતું? 1869 માં એમનો જન્મ થયો હતો. તે આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. ઇજનેરીની ડિગ્રી મેળવતી હોવા છતાં સારા પગારની નોકરી છોડી ગાંધીજી સાથે લોકોની સેવા કરવા માટે નીકળી પડ્યા હતા. એમને ખાસ પંચમહાલ બિલ સેવા મંડળ ની સ્થાપના કરી હતી. પંચમહાલ બિલ સેવા મંડળ ની સ્થાપના કરી હતી અને જંગલો અને પહાડી વિસ્તારમાં વસતા લોકોના જીવનમાં ખૂબ પરિવર્તન લાવ્યું. એ લોકો જે દારૂ અન્ય બધીઓ કુટીરો વહેમાંથી મુક્ત કર્યા. એમના બાળકો માટે શાળાઓ ખોલી, કુટીર ઉદ્યોગો પણ શરૂ કર્યા હતા. તો આ રીતે ઠક્કર બાપા પણ આપણા ખૂબ જ મહત્વના સમાજસેવક કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકાસ વિકસિત બની સ્વાતંત્ર ચળવળ તરફ લોકો બન્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમને મહત્વ સ્થાન આપ્યું ને પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. તો આ સાથે આપણું પહેલું ચેપ્ટર ધાર્મિક સામાજિક જાગૃતિ અહીંયા પૂરું થાય છે. ચલાવેલા ટોપિક તૈયાર કરી નાખવા અને આનો સ્વાધ્યાય લખી નાખવું. તો આ સાથે આજનો લેક્ચર આપણો પૂરો થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વાધ્યાય લખવું ફરજિયાત.
છે. જય સ્વામિનારાયણ.